गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे ज्ञानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपरं मन्त्रमूलं गुरुवाक्य मोक्षमूलं गुरुकृपा यादे मातृरूपेण संस्कृता नमस्तस्यै नमो नमः सच्चिदानन्द सद्गुरो श्री समयां गुरुमहेन्द्रनाथ की जय आनन्दी लाल की जय અત્રે આપણા સૌના હૃદયમાં વિરાજમાન એવા પ્રેમ સ્વરૂપે સદગુરુના ચરણોમાં મારા સાષ્ટાંગ પ્રણામ તેમજ અહીં ઉપસ્થિત તમામ નાથભક્તોને મારા જય હોય. ભક્તિ તત્વ એ અનમોલ છે અને એ અનમોલ તત્વોની ભેટ સદગુરુની કૃપા થવાથી આપણને પ્રાપ્ત થાય છે. કારણ કે ભક્તિનો માર્ગ જ એવો છે કે જે માર્ગને કારણે પરમેશ્વરનો અનુભવ આપણા જીવનમાં આપણને થતો. પરમેશ્વરનો અનુભવ કરવા માટે ભક્તિ માર્ગથી બીજો કોઈ શ્રેષ્ઠ માર્ગ નથી. અને એટલા માટે જન્મ મળે જીવન મળે, પણ જન્મ ને જીવનમાં ભક્તિરૂપી માર્ગ મળે છે કે નહીં એ સૌથી મહત્વનો હોય. આપણી સનાતન સંસ્કૃતિ પ્રમાણે ભગવાનની પ્રાપ્તિ કરવા માટે ભક્તિ માર્ગ એ સુલભ માર્ગ ગણવામાં આવ્યો. અને એટલા માટે તમે પુરાણો વાંચશો, તમે ઉપનિષદોનું અધ્યયન કરશો તો તમને ખબર પડશે કે ભક્તિ માર્ગને કેટલું બધું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જ્ઞાન માર્ગ પણ છે, પણ જ્ઞાન માર્ગ અંતે ભક્તિ માર્ગની અંદર આવીને સમાય છે કે પરમેશ્વરની પ્રાપ્તિ કઈ રીતે કરવી. આપણો આત્મા જ સનાતન છે, દેહ નાશવાન છે, અને આ આત્માએ પરમાત્માની પ્રાપ્તિ કઈ રીતે કરવી એનું વિશિષ્ટ જ્ઞાન એ જ્ઞાન માર્ગ છે. પણ અંતે તો જ્ઞાન માર્ગ ભક્તિ માર્ગની અંદર આવીને સમાય કે જ્ઞાન માર્ગી હોય તો પણ એને ભક્તિ તો કરવી પડે. કર્મ માર્ગ એ જ્ઞાન માર્ગમાં થઈને ભક્તિ માર્ગ સુધી આવે, કારણ કે કર્મ કયું કરવું, કેવું કરવું, અને ત્યારે કહેવાયું છે કે કર્મ કરો તો જ્ઞાનમય કર્મ કરો, કે જે કર્મમાં જ્ઞાન સમાયેલું છે. અજ્ઞાનતાવશ કરેલું કર્મ એ અંતે પતનને નોતરે છે. પણ કર્મ તો કરવું જ જોઈએ, પણ કેવું કર્મ, કે જે કર્મમાં જ્ઞાન હોય. રાજા મહારાજાઓ યજ્ઞ કરતા હતા, એ યજ્ઞ પાછળનો હેતુ પ્રતિષ્ઠા મેળવવાનો, પોતાના જીવનની ભૌતિક પ્રગતિ કરવાનો. પણ એ યજ્ઞના કર્મ સાથે જ્ઞાન જોડાયેલું હતું,
કે યજ્ઞના મધ્યમમાં પરમેશ્વરને આહુતિ આપતી, ભગવાનને આહુતિ આપતી, મંત્રોના માધ્યમથી આહુતિ આપતી, અને યજ્ઞ અંતે પૂરો થાય ત્યારે યજ્ઞમાં આશીર્વાદ ક્યારે મળે? કે જ્યારે ગરીબ ગુરબા બ્રાહ્મણો અને પ્રજા કે પછી ઋષિ મુનિઓને દાન આપવામાં આવે. એટલે કર્મ તો થયું પણ જ્ઞાનમય કર્મ છે કે જે કરતા કરતા અંતે કોઈને કંઈક આપવું જોઈએ એવું જ્ઞાન એમાં સમાઈ લે, અને જ્ઞાનમય કર્મ અંતે ભક્તિમાં જઈને મળે છે કે એમાં મંત્રોનું સાનિધ્ય છે, એમાં દેવતાઓનું સાનિધ્ય છે, એમાં ગુરુજનોના આશીર્વાદ. એટલે અહીંયાથી આપણને ખ્યાલ આવે કે જ્ઞાન માર્ગમાં જાઓ પણ ફરીને પાછું ભક્તિ માર્ગમાં તો આવવું જ પડે, કર્મ માર્ગમાં જાઓ તો કર્મથી ભક્તિ અને કર્મથી જ્ઞાન અને જ્ઞાનથી ભક્તિ માર્ગમાં ફરી પાછું આવવું, પણ સીધે સીધા જો તમે ભક્તિ માર્ગમાં જતા હો તો ફરી પાછું જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ તરફ જવું પડતું નથી. કારણ કે ભક્તિનો માર્ગ જ્ઞાન અને કર્મ સંમિલિત માર્ગ, જે ભક્તિ કરે છે તેમાં જ્ઞાન છે જ, કારણ કે જ્ઞાન વગર ભક્તિ શક્ય જ નથી. બે ગુરુવાર પહેલા જ વાત કરી કે વેદોએ પોતાના ચાર મહાવાક્યો રખ્યા કે પ્રજ્ઞાનામ બ્રહ્મ, અહમ બ્રહ્મ સમી, અયમ આત્મ બ્રહ્મ, તત્વમસી. આ ચારે ચાર જે વાક્ય છે એ ચારે ચાર વાક્યની અંદર જ્ઞાન તો સમાયેલું જ છે કે અહમ બ્રહ્મસ્મી, કે હું તે છું, એ જ્ઞાન છે. પણ હું તે છું એ પામવા માટે ભક્તિ માર્ગ તો જરૂરી પડે, કારણ કે એ જે પણ કહી છે અને જે છે તે આપણે જ છે. એના સુધી પહોંચવા માટે પણ એની સાથેનું જોડાણ તો જોઈશે. અયમ આત્મ બ્રહ્મ, કે મારો જ આત્મ બ્રહ્મ છે, હું ઈશ્વરના ગુણો વાળો છું, મારા આત્માનું સામર્થ્ય એ પરમેશ્વરનું જ સામર્થ્ય છે, એવી આત્મ ઓળખ કરવા માટે પણ જ્ઞાન તો જોઈશે. પણ એ જ્ઞાનની સાથે આપણા આત્મા જોડે આત્મા સુધી પહોંચવા માટે એક આકર્ષણ, એક ભક્તિ તો આપણને જોઈશે કે હું મને જાણું, એ જાણવા માટે એક આકર્ષણ તો હોવું જોઈએ. મારે મને જાણવો છે એની તાલાવેલી તો હોવી જોઈએ, મારા આત્મા જોડે મને પ્રેમ તો હોવો જોઈએ, આત્માની અંદર રહેલી શક્તિઓ પ્રત્યે ગર્વ તો હોવો જ જોઈએ. પણ એની નજીક જયા વગર આપણને ખબર પડતી. તત્વમસી, કે તે છે તે જ હું છું, પણ એ જે તે છે તે હું છું એ તે કોણ છે? તો એ આત્મા, એ પરમાત્મા છે. આ આત્માને ખબર પડવા માટે જ્ઞાન તો જોઈએ. આ દેહ પરમેશ્વર નથી, અંદર રહેલો આત્મા પરમાત્મા છે, એ જાણવા માટે જ્ઞાન તો જોઈએ. પણ આત્માને પણ પરમાત્મા સાથે એક આકર્ષણ જોઈએ, અને એ આકર્ષણનું નામ છે ભક્તિ. પ્રજ્ઞાનામ બ્રહ્મ, કે મારી અંદર રહેલી ચેતનાઓ, મારી અંદર રહેલો આનંદ, મારી અંદર રહેલી વિચાર શક્તિ, મારી અંદર રહેલી કાર્ય શક્તિ, મારી અંદર રહેલી ઈચ્છા શક્તિ, આ પરમાત્માની શક્તિઓ. પણ ઈચ્છા શક્તિ, ક્રિયાશક્તિ, જ્ઞાન શક્તિ એ મારી અંદર રહેલી છે, અને મારી અંદર રહેલી શક્તિ એ ભગવાનની શક્તિ છે, એ જાણવા માટે પણ આપણને એના સુધી જવાનું એક આકર્ષણ તો જોઈએ.
જ્યાં સુધી તમને આકર્ષણ નથી ત્યાં સુધી તમે કોઈ પણ વસ્તુને પામી શકતા નથી. આજે તમે ગુરુદેવના સાનિધ્યમાં આવ્યા તો અમથા નથી આવ્યા. 100 કિલોમીટર દૂરથી તમે અહીંયા આવો, કેટલા કલાકની મુસાફરી કરીને આવો, કેટલો સમય વ્યતીત કરીને તમે આવો છો, કેટલી મુશ્કેલીઓ સહન કરીને તમે આવો, પૈસા ખર્ચીને તમે આવો, પણ ત્યાંથી અહીંયા આવો છો એનો અર્થ એ થાય છે કે તમારું અહીંયા આકર્ષણ છે. તમે કંઈ પામવા માટે આવો, તમે કંઈ જાણવા માટે આવો, તમને અહીંયા ગમે છે એટલા માટે તમે આવો. અહીંયા આવતાની સાથે મનને શાંતિ મળે છે એટલે આવો, તમને પ્રેમ મળે છે એટલા માટે તમે આવો. તો ત્યાંથી અહીંયા સુધી આવવાનું એક આકર્ષણ છે, કંઈક જાણવાનું એક આકર્ષણ છે. અને કોના માટે તમે આવો? તો જેને અમે ગુરુ તરીકે માનીએ છીએ એના માટે અમે આવીએ, એના દર્શન માટે અમે આવીએ. ભાઈ એક આકર્ષણ છે, અને એ જે આકર્ષણ છે તે આકર્ષણનું નામ એ ભક્તિ છે. પણ એ ભક્તિ જન્મે ક્યાં છે? તો ત્યારે કહેવાય કે ભક્તિ એ આપણા ભાવોની અંદર જન્મે છે, આપણા અંતરની અંદર જન્મે છે. અને આપણી ભાવનામાં જ્યારે ભક્તિ જન્મે છે ત્યારે જ આપણને ત્યાં સુધી જવાની ઈચ્છા ઊભી થાય. ભગવાને જોવા માટેની ઘણી ઇન્દ્રિયો આપી છે, આંખથી તમે જોઈ શકો, પણ એ આંખને તમે બંધ કરો એટલે દેખાતું બંધ થઈ જાય. ઉઠાવવા માટે હાથ આપ્યા કે હાથથી તમે બધું ઉઠાવી શકો, પણ એ હાથને જો બાંધી દો તો ઉઠાવવાનું કાર્ય બંધ થઈ જાય. ચાલવા માટે તમને પગ આપ્યા છે, દોડવા માટે તમને પગ આપ્યા છે, એનાથી તમે દોડી શકો, પણ એ પગને જો બાંધી દેવામાં આવે તો તમારું દોડવાનું બંધ થઈ શકે. કાનથી તમે સાંભળી શકો, પણ એમાં રૂ મૂકી દેવામાં આવે, જટ્ટા મૂકી દેવામાં આવે તો સાંભળવાનું બંધ થઈ. એટલે જેટલી પણ તમને છે એ ઇન્દ્રિયો ઉપર અંકુશ મૂકવાથી એ કાર્યો અટકી શકે. પણ આખા શરીરમાં ભગવાને એક અંતકરણ એવું આપ્યું છે કે જેના પર તમે કોઈ પડદો પાડી શકતા નથી. એ અંતકરણ 24 કલાક બધી વસ્તુનો અનુભવ કરે, અને અંતકરણનું નામ આપણે આપ્યું છે હૃદય. કે આ હૃદય એવું છે એને તમે બંધ કરી શકો, 24 કલાક એ અનુભવ કરે છે. કંઈ જોઈને અનુભવ કરે, કંઈ સાંભળીને અનુભવ કરે, કંઈ વિચારીને અનુભવ કરે, પણ અનુભવ કરવાનું કેન્દ્ર એ તમારું હૃદય છે. અને આ હૃદય એવું છે કે જે હૃદયની અંદર ભાવ જન્મે છે, અને જે ભાવમાં ભક્તિનો જન્મ થાય. માટે તમારી અંદર કેવો ભાવ જન્મે તેવી ભક્તિ તમારી થશે. એટલે ભક્તિનો જન્મ એ અંતકરણની અંદર, અને અંતકરણનું નામ આપણે હૃદય તરીકે આપ્યું. પણ એ હૃદય જે નામ આપવામાં આવ્યું છે, મારી દ્રષ્ટિએ તો માનું છું કે નામ ભૌતિક છે, કારણ કે હૃદય આવે એટલે ધબકારા, પણ આ ધબકારા તો બંધ થઈ શકે. તો ખરેખર આનું નામ હૃદય કરતા પણ વધારે આનું નામ અંતકરણ જ હોવું, કે અંતકરણમાં આપણી ભાવનાઓ રહે. હૃદય તો ભૌતિક છે, એક શબ્દ મૂક્યો છે હૃદય, પણ કોઈને એટેક આવે તો આપણે શું કહે? હાર્ટ ફેલ થઈ ગયું, હૃદય બંધ થઈ ગયું, હૃદયને ધબકારા ઓછા આવે. એટલે હૃદય બંધ થઈ શકે એ ભૌતિક છે, પણ તમારું અંતકરણ જે ભાવનાઓનું જન્મસ્થાન છે એ કોઈ પણ દિવસ બંધ. અને અંતકરણ કરતા પણ જો કોઈ ઉપરનો શબ્દ એને આપવો હોય તો એને કહેવાય છે માનસ.
કે અંતઃકરણ એટલે માનસ, જ્યાંથી ભાવનો જન્મ થાય. તો એ માનસ એ કોઈ પણ દિવસ બંધ થતું નથી. અને એટલા માટે ગોસ્વામી શ્રી તુલસીદાસજીએ જે રામાયણ લખ્યું એ રામાયણનું નામ આપ્યું રામચરિત માનસ. કે રામનું ચરિત્ર કેવું ચરિત્ર? કે ભવમાંથી જન્મેલું આ ચરિત્ર રામચરિત માનસ. એટલે માનસનો અર્થ બહુ વ્યાપક અર્થ થાય છે કે જેમાં ભાવો જન્મે છે. અને જ્યાં ભાવ જન્મતા હોય એ ભાવ જ, એ ભાવનાઓ અંતે તમારી સાથે, તમે જ્યાં જાઓ તમારા આત્મા સાથે જોડાઈ જાય. અને એટલા માટે કહેવાય છે એને આત્મભાવ કહેવાય, કે આત્મભાવ અંતે તમારા આત્મા સાથે જતા, બીજું કંઈ જતું નથી. પણ એ ભાવનાઓ તમારી, તમારો આત્મા મુક્ત થાય ત્યારે જતા રહે. અને બીજે જન્મે એ જ ભાવનાઓ થકી આ શરીર મળે, ભાવનાઓ થકી તમારું પ્રારબ્ધ લખાય, આ ભાવનાઓ થકી તમને યોગ્ય પરિવારમાં તમારો જન્મ. એટલે આવા જવાનું જે પણ નક્કી થાય છે એ આ ભાવનાઓને કારણે આપણે, અને એને કહેવામાં આવ્યું છે માનસ. નારદજીને ભગવાને કીધું કે નાહમ વસામિ વૈકુંઠે યોગી નામ હૃદયને છે મદભક્તા યત્ર ગાયંતિ તત્ર પ્રીતિ નારદ. કે હું વૈકુંઠમાં નથી, હું કોઈના હૃદયમાં પણ નથી, કોઈના શરીરમાં પણ નથી, પણ મદભક્ત ગાયંતિ, કે મારા ભક્તો જ્યાં ભજન કરે છે એ ભાવનાની અંદર હું આવીને વસવાટ, એટલે એ માનસમાં આવીને હું વસવાટ કરું, એના આત્મભાવની અંદર આવીને હું એને અનુભવ આપું છું. એટલે મારું અવતરણ કરવાની જગ્યા એ ભાવનાઓ છે. અને એટલા માટે જ કહેવું છે કે જાકી જૈસી ભાવના તેસી દીખે તેસે પ્રભુ કી મૂર્તિ. કે જેની જેવી ભાવનાઓ હોય એવી જ ભગવાનની મૂર્તિને દેખાય. જ્યારે મીરાબાઈને ઝેરનો પ્યાલો આપવામાં આવ્યો ત્યારે મીરાબાઈએ તો પી લીધો, કે આ ઝેરમાં પણ એને ખબર નથી આમાં ઝેર છે, પણ આ જે પ્યાલામાં જે પણ કંઈ આપ્યું છે એ પ્યાલામાં ભગવાન જ છે, સર્વ સૃષ્ટિ ભગવાન હોય છે. તો બધે ભગવાન હોય તો આમાં કેમ નહીં? એટલે એને પ્યાલામાં પણ ભગવાનના દર્શન થયું, એની ભાવના. અને ભગવાનના દર્શન કરીને ભગવાનમય થઈને એણે પ્યાલો પીધો, એ હતો ઝેરનો, પણ પછી એ અમૃત બન્યો, એટલે એનું મૃત્યુ થયું નહીં. હવે જે ભાવનાથી મીરાબાઈએ જોયું એવી ભાવનાથી આપણે જોઈ શકતા નથી. એમની ભાવના વ્યાપક હતી, ફક્ત આ શરીરનું બંધન હતું, બાકી આત્મા એ પરમાત્માની સાથે જોડાઈ ગયો. અને એ ભાવનાથી જ્યારે પ્યાલામાં એમણે ભગવાનના દર્શન કરી લીધા કે દરેક વસ્તુ ભગવાનની, એમના ભાવનામાં ભગવાન રમતા, અને એને જ્યારે ગ્રહણ કરી લીધું તો એ ઝેર એ અમૃત. પણ આપણે જો મીરાબાઈની જેમ દરેક પ્યાલામાં ભગવાન જોવા જાય તો એ ઝેર અમૃત થાય ખરું? આપણે સપના પારખા કરવા જઈએ કે લાવણી બહુ દુઃખ પડે છે ઝેર પી જાઉં, પણ એ ઝેર પી જાઉં તો કઈ વાંધો નહીં આવે, મીરાબાઈ બચી ગઈ તો હું પણ બચી જવા. એ મીરાની વાત જુદી છે ને આપણી વાત જુદી. એને તો ખબર જ નથી કે આમાં ઝેર છે, એ તો જે પણ કંઈ જોતી હતી તે આખી સૃષ્ટિ ઈશ્વરમય એને લાગે, એની ભાવનાઓ ઈશ્વરમય હતી. પણ પછી આપણે વિચારીએ કે ચાલો બધાને દુઃખી કરવા માટે મારું કહેલું માનતા નથી એટલે બધાને હેરાનગતિ કરવા માટે ચાલો ને ઝેર પીઉં, પણ મીરા બચી ગઈ તો હું બચી જાઉં, એવું બને ખરું? એ મીરાની ભાવનાઓ બહુ જુદી હતી, અને મીરાને એની ભાવનામાં ભગવાનના દર્શન, પ્રહલાદને થાંભલામાં ભગવાનના દર્શન થઈ ગયા, એની ભાવના હતી, એનું માનસ હતું.
અને થાંભલામાં એને દેખાતું હતું કે આ સ્તંભ નથી, આ ભગવાન જળ ચેતન બધે ભગવાન છે, તો આમાં પણ ભગવાન. અને એની ભાવનાઓ જ્યારે વૈશ્વિક રીતે એકરૂપ થઈ ગઈ ત્યારે એને એમાંથી દર્શન થયા. એ પ્રહલાદને દેખાયા છે, બીજા કોઈને નહીં. એ આપણને એવું લાગે કે જ્યારે ભગવાન ફાળીને આવ્યા ત્યારે આજુબાજુવાળા બધાને દર્શન થઈ ગયા, એ બની જ નહીં છે. જેની ભક્તિ હોય, જેનો પુરુષાર્થ હોય, જેને આકર્ષણ હોય, જેની શ્રદ્ધા હોય, જેની ભગવાનની સાથે અનુરક્તિ જોડાયેલી હોય, જેની એકાગ્રતા ત્યાં એકરૂપ થયેલી હોય, એને ભગવાન દેખાય. પણ ભક્તિ કરે પ્રહલાદ અને લાભ બધા બીજા લે એવું નથી, એને જ દેખાયા હોય. અને થાંભલામાંથી જ્યારે એને ભગવાન દેખાયા ત્યારે એ દર્શનનો અધિકારી બન્યો. બીજા બધાના માટે થાંભલો જ, પણ એના માટે એ સ્તંભમાં ભગવાન, એટલે ભાવનામાંથી ભગવાન બન્યો. અને એવું કહેવાયું છે કે ભાવના બે પ્રકારની હોય છે, એક વિકૃત અને બીજી સાત્વિક. એ વિકૃત ભાવનાનો જન્મ પણ માનસમાંથી જ થાય, એના માટે કોઈ બીજી જગ્યા નથી. અને સારી ભાવનાનો જન્મ એ પણ તમારા માનસ, કામ ઉપજે એ પણ અંતકરણમાંથી માનસમાં, ક્રોધ ઉપજે એ પણ માનસમાં, લોભ ઉપજે એ પણ માનસમાં, પ્રેમ ઉપજે એ પણ માનસમાંથી, વાત્સલ્ય ઉપજે એ પણ માનસમાંથી, ભગવાન પ્રત્યે સ્નેહ ઉપજે એ પણ માનસ. સારી અને ખરાબ બંને વસ્તુ એક જ જન્મ જગ્યાથી જન્મ લે. પણ જે ભાવનાઓ તમારા સ્વાર્થ સાથે જોડાઈ જાય તે ભાવનાને વાસના કહેવામાં આવે. જે ભાવનાઓ સાંસારિક વસ્તુઓ સાથે જોડાઈ જાય એને વાસના કહેવામાં આવે. જે ભાવનાઓ સાંસારિક ઈચ્છા સાથે જોડાય એ વાસના કહેવામાં આવે. અને જે ભાવનાઓ સંસાર સાથે જોડાતી નથી, કોઈ વસ્તુ સાથે જોડાતી નથી, તમારી ઈચ્છાઓ સાથે જોડાતી નથી, એને ભક્તિ કહેવાય. ભક્તિ જ્યારે તમે કરો તો એ ભગવાન તરફે જાય, પણ સાંસારિક વસ્તુ પ્રત્યે તમે ભાવના રાખો એ તમારા સંસાર તરફ જાય. તમે જ્યારે ભક્તિ ભગવાનની કરો અને ભગવાનની ભક્તિ કરીને એવી ઈચ્છા રાખો કે ભગવાન મારા પરિવારનું ભલું કરજે, તો આને શું કહેવાય? વાત કેમ? પરિવારના ભલા માટે તમારી ઈચ્છાઓ, તમારી વાસના પરિવાર તરફ ગઈ, તમારી ભાવનાઓ પરિવારમાં ડાયવર્ટ થઈ ગઈ. પરિવારની જગ્યા પર આખા વિશ્વ માટે બોલો કે ભગવાન આખી દુનિયાનું ભલું કરો, તો એ ભાવના એ ભગવાન તરફ જશે. કારણ કે ભગવાન એ વિશ્વરૂપ છે, એટલે એને જગદીશ કહેવામાં આવે કે આખું જગત થઈને જ ભગવાન બેઠો છે. ભગવાનને શોધવા માટે દુનિયા છોડવાની જરૂર નથી, આખા જગતને ગ્રહણ કરીને જગતના રૂપમાં છે. એને પામવા માટે બીજી દુનિયા શોધવાની જરૂર, એટલો ભગવાન નિર્ગુણ અને નિરાકાર. એટલે જે ભાવનાઓ સંસાર તરફ વળે તેને આસક્તિ કહેવાય, આસક્તિ એટલે કે વાસના. અને જે ભાવનાઓ ભગવાન તરફ વળે, પરમાત્મા તરફ વળે, વિશ્વ તરફ વળે તેને ભક્તિ કહેવાય. વાસના શબ્દમાં આસક્તિમાં વાસના, અને વાસના શબ્દની અંદર એનો અર્થ થાય છે વાસના, કે જે એક વાત લાગી ગઈ પછી બીજી કોઈ વસ્તુનો વાસ નથી થતો, એ ચીટકી જાય. વાસના જ્યાં પરમેશ્વરનો વાસ ન થાય એવી ભાવના, એનું નામ વાસના. જ્યારે આપણે પરિવાર તરફ વળતા હોય, કોઈ વસ્તુ તરફ આપણે વળતા હોય, પૈસા તરફ આપણે વળતા હોય, ત્યાં બીજા કોઈનો વાસ નથી થતો,
ભગવાનનો વાસ ત્યાં થતો નથી, ના, ત્યાં તમારી ઈચ્છાઓનો જ વાસ. અને એટલા માટે કબીરજીએ પણ કીધું છે કે પ્રેમ ગલી હતી સાંકળી જામે, કે જો તમે ભગવાનને પ્રેમ કરતા હોય તો એમાં બીજા નહીં આવે, અને જો તમે બીજાને પ્રેમ કરતા હોય તો એમાં એ નહીં આવે. જો તમે તમારા પોતાને પ્રેમ કરતા હોય, હું અને મારું, તો ત્યાં તે ન એ નહીં આવે. પણ જ્યાં તમે એને પ્રેમ કરતા હોય ત્યાં પછી બીજા નહીં. એટલે પ્રેમ ગલી હતી સાકરી જામે દો ન. આપણી વાસના સામા છે અહમ, પોતાની અંદર, મારો પરિવાર, મારું ઘર, મારો પૈસો, મારી વસ્તુ, મારી પ્રતિષ્ઠા, આપણી વાસના 24 કલાક એના માટેની ભાવનાઓ આપણને પેદા થાય. પણ કોઈ દિવસ એને છોડીને ભાવનાઓ થાય કે મારું વિશ્વ, મારું રાષ્ટ્ર, મારો ભક્તિ માર્ગ, મારો ઈશ્વર, મારા સદગુરુ, એવી ભાવના આપણે થાય? બધી જ ભાવના પરિવાર તરફથી આપણે. એટલે તમે જ્યારે ભક્તિ કરવા માટે બેસો તો ભક્તિના પણ પછી બે પ્રકાર પડી જાય. એક પ્રકાર પડે સકામ અને બીજો પ્રકાર પડે નિષ્કામ. સકામનો અર્થ જ થાય કે તમે જે પણ કંઈ કરો છો એમાં ફળની ઈચ્છા રાખો છો, કંઈક માંગો છો, એને કહેવાય સકામ. એ સકામ જન્મે ક્યાંથી, ઈચ્છાઓ જન્મે ક્યાંથી, કે જ્યારે આપણને આપણા પરિવાર માટે, આપણા પોતાના માટે કંઈ જોઈતું હોય ત્યારે. આજે આપણે જે પણ કંઈ કરીએ છીએ તે પોતાના પરિવાર માટે કરીએ. તમે માળા કરો, કેમ માળા કરો? તો માળા એટલા માટે કરી મારી નોકરી બરાબર. આ શું થયું? સકામ ભાવના. આને ભક્તિ નહીં કહેવાય, આને વાસના જ કહેવાય. મને મારી નોકરી મળે. તમે પૂજા કરી, કેમ? તે પૂજા કરવાથી મારી મિલકત મને મળે, મારી જમીન એ મને મળે, મારા પૈસા ફસાયેલા છે મને મળે, એટલે હું ભગવાન તારી પૂજા કરું. નામ આપી આપણે ભક્ત, એને ભક્તિ નહીં કહેવાય, એને આસક્તિ કહેવાય, વાસના. અને તમે જે પણ કંઈ કરો છો એમાં કંઈ માંગો છો સકામ, એની બદલામાં તમને કંઈ જોઈએ છે, તમારી કામનાઓ જોડાયેલી છે આ વસ્તુઓ જો, અને એની જોડે જ્યારે કામનાઓ જોડાયેલી છે ત્યારે તમે જે પણ કંઈ કરો તે સકામ ભક્તિ, એ તમારી આસક્તિ કહેવાય. પણ જ્યારે તમે નિષ્કામ ભાવે કરો ત્યારે તમને તમારા માટે કંઈ જ નથી, તમને જે પણ કંઈ જોઈએ છે વિશ્વ માટે, બધા માટે જોઈએ, તમને જે પણ કંઈ જોઈએ છે તમે અર્પણ કરો કે મારું તન મન ધન ગુરુના છે. આ તન તમે અર્પણ ક્યારે કરો? કે જ્યારે તમને જરૂર નહીં હોય ત્યારે. પણ આપણે ભજનમાં બોલીએ જ ખરા, મારું તન મન ધન ગુરુના છે. હવે તન મન ધન તમારે અહીંયા અર્પણ કરી દેવાના, અને હું તમને એમ કહી દઉં કે આજથી તમારે અહીંયા જ હું જ્યારે બોલાવું ત્યારે આવી જવાનું. હવે તમારા તન પર તમારો અધિકાર નથી. હું 24 કલાકમાં ગમે ત્યારે ફોન કરું, આવવાનો, તમે આવી શકો? તમે પોતે જ કહો કે દાદા આટલી રાતના તમે નહીં બોલાવતા, બીજા કોઈ ટાઈમે બોલાવતો કેમ? મારે જરા બધાને લઈને જવાનું, મારે છોકરાઓને લઈને જવાનું. આજે રવિવાર છે, નોકરી છે, એટલે મારે બધાની સાથે હોટલમાં જમવા જવાનું, મારા પરિવાર જોડે. રવિવારથી બીજો કોઈ વાર ફાવે કે શનિવારથી બીજો કોઈ વાર ફાવે કે? તો ભાઈ કઈ રીતે કહેવાય કે તમારું તન અર્પણ થઈ ગયું? આપણે બોલે મારું તન મન ધન, આ બોલવા ખાતર. જ્યારે તમે નિષ્કામ ભક્તિ કરો ત્યારે તમારું તન અર્પણ થઈ જાય, એની તમને જરૂર નહીં હોવી જોઈએ. દેશ માટે બલિદાન આપી દઈએ આપણે, આપણા શરીરનું. સૈનિકો દેશ માટે બલિદાન આપે, કેમ બલિદાન આપે? કે એના શરીરની એને જરૂર નથી, એ દેશ માટે મૂકી દીધું. આ દેશ માટે ભલેનું કંઈ પણ થઈ જાય,
એટલે તન તમે ત્યારે જ આપી શકો કે જ્યારે તમારા માટેની જરૂર નહીં હોય. એક વાર દુર્યોધન પાસે કોઈ આવે અને દુર્યોધનને કહે છે કે મને જરૂર છે, તું મારી સાથે ચાલ, તારો પોતાનું દાન મને કર. લગભગ ભગવાન જ જાય છે અને એને કહે છે તારા પોતાનું દાન કર. ત્યાં દુર્યોધન કહે છે કે હું દાન તો કરી દઉં મારા શરીરનું, પણ એક કામ કરું, જરા ઘરમાં કહીને પૂછી આવું કે હું તમારી સાથે આવ્યા કરું તો વાંધો નહીં. એટલે એની પત્નીને પૂછવા ગયો કે હવે આપણે બધી રીતે સુખી થઈ ગયા છે તો મારું શરીર આ સાધુને દાન કરું તો વાંધો નહીં, કારણ કે હું હવે નક્કી કરી દીધું છે કે મારે એની સાથે જતા રહેવું, આ મારું શરીર એના માટે જ, એણે જે સેવા કરાવી હોય તે કરાવી. તો ત્યારે એની પત્નીએ કીધું કે તમે કિયા એવા કોને પૂછીને કે હું ખરી કે નહીં, કેમ તો હું તો તમારું વરદાન કહેવા, જ્યાં સુધી હું જીવું ને ત્યાં સુધી તમારે અહીંયા રહેવાનું, પછી જ્યાં જતા જાઓ. તો એની પત્નીને કીધું કે હું જોવાનો તો ત્યાં સુધી જરૂર, હવે મારી ઉંમર થઈ ગઈ, છોકરાઓ થઈ ગયા, હવે મારી શાની જરૂર, કેમ જરૂર નહીં, મતલબ મને ઉઠીને કાલે કઈ થઈ જાય તો હોસ્પિટલ કોણ લઈ જાય. આ દુર્યોધનને કીધું ને ભાઈ હું નહીં આપું, છતાં પણ તમારે જવું હોય તો છોકરાઓને પૂછીને જાઓ. છોકરાઓને પૂછવા ગયો એટલે છોકરાઓ ના પડે ના નહીં જવાનું, કેમ કે તમે તો અમને કાયમ માટે જોઈએ, તમે છે તો તમારું રક્ષણ, આટલી બધી પ્રોપર્ટી તમારા નામ પર, જવું હોય તો જાઓ પણ અમને નામે કરીને જ ના પડી દીધું. મા બાપને પૂછવા ગયા, મા બાપે ના પડી, ના અમે મરી જશું તો અમને અંતિમ સંસ્કાર કોણ આપે, અમે મરી જાય ત્યારે જ્યાં જવું હોય ત્યાં જજે, જો તું અંતિમ સંસ્કાર અમારો ન કરે તો અમે અધોગતિ જશું, એટલે અમે જ્યાં સુધી જીવીએ છે ત્યાં સુધી તું લોક, તને લોક કરી દીધો, તારે જવાનું, કોને પૂછીને નક્કી કરી. હવે તમે વિચારો કે તન તમે ત્યારે જ આપી શકો જ્યારે તમારા કામનું નથી, હવે તમારે એની કોઈ જરૂર નથી. અને એવા તન આપવા વાળા પણ જોયા છે કે ગુરુને અર્પણ કરે તો પૂરેપૂરું અર્પણ કરે. તમારું મન એ તમારું મન તમારા પરિવાર જોડે જોડાયેલું નહીં હોવું જોઈએ, તમારી વસ્તુઓ જોડે જોડાયેલું નહીં હોવું જોઈએ, તમારા પોતા જોડે જોડાયેલું નહીં હોવું જોઈએ. તમારું મન તમે ત્યારે જ અર્પણ કરી શકો કે હવે એ મન તમારું રહ્યું નથી. ભગવાનનું મન એ જ તમારું મન, ભગવાનની ઈચ્છા જ તમારી ઈચ્છા, ગુરુની ઈચ્છા એ તમારી ઈચ્છા, ધર્મ માટેની ઈચ્છા એ તમારી ઈચ્છા. હવે મનમાં બીજું કંઈ જ નથી, કોઈ ઈચ્છા નથી. ત્યારે જે તમે મન અર્પણ કરો એ મન અર્પણ કરવું કહેવાય. પણ ઘડીકમાં આપણે કહીએ ભગવાન તમને મન મારું અર્પણ કરી દીધું, અને તમે મન અર્પણ કરી દો ભાઈ હું તમને કહું કે ચાલ તારી પ્રોપર્ટી આશ્રમને દાન કરી દે, તો તરત કહે હું તો આવી ગયો દાદા એ રહેવા દેવું નહીં, લોકોને માટે રહેવા, ચાલ 100 રૂપિયા મને અહીંયા મૂકી દેજો, હમણાં 50 રૂપિયા આપો તો ચાલે કેમ. એટલે એ રીતે નથી થતું. મન એટલે મન, જ્યાં તમારા મનમાં કઈ શેષ બચી જાય એ મન અર્પણ નથી થતું. જ્યારે તમે અર્પણ થાવ ત્યારે આખું મન આપી દેવાનું હોય કે હવે મારો મનમાં બીજું કંઈ જ નથી, તમારા સિવાય બીજું કંઈ નથી, ધર્મના કાર્યો સિવાય બીજું કંઈ નથી, તમારે જેમ એનો ઉપયોગ કરવો તેમ કરો, એનું નામ કહેવાય મનથી કરવું અર્પણ. આ તો આપ્યા પછી પણ આપવું છે. ઘણા માણસો એવું જોયા કે અહીંયા કંઈ દાન કરેલું હોય એટલે પેલા તો દાન આપવા હોય કે તકતી મુકાય, મેં કેમ તકતી, ત્યાં તો હું દાન કરેલો દેખાવું જોઈએ, તો દાન કરેલો દેખાવું જ જોઈએ, તો પછી તકતીની શું જરૂર છે. આપણા ધર્મમાં તો એવો નિયમ છે કે એક હાથે કરો તો બીજા હાથને ખબર નહીં પડે, પણ આપણે તો તકતી લખવાની વાત કરી એટલે આપણને તો ખબર પડે તો પડે, પણ આખી દુનિયાને ખબર પડે કે હું આપ્યું છે હું આપ્યું છે, અને વર્ષો પછી પાછા આવીએ ત્યારે પાછા કીએ પણ ખબર કે પહેલી વસ્તુ જે ખરી ને તે હું આપેલી નહીં. ત્યાં તમે આપ્યા પછી હજુ તમારું કઈ રીતે હોય, એક વાર તમે આપી દીધું એ હવે તમારું નથી. આકાશમાંથી પડતી વરસાદની એક બૂંદ સમુદ્રને અપાઈ ગઈ પછી વાદળ એમ નથી કહેતું કે હું તને બૂંદ આપી, એ સમુદ્રમાં જતી રહે. આપ્યા પછી એ તમારું નથી, આ હું આપેલું, આ મારું છે,
ઘણા મને કાપડ આપે, એ કાપડને હું પૂરતા સીવડાવું. એ સીવડાવીને ગમે ત્યારે પેલું ભાઈ કે દાદા આજે તે તમે પહેરેલો ને તે હું આપેલો, હવે હું તારું રિયુજ કેવી રીતે, જે વસ્તુ હું પહેરી લીધી તે મારી જ થઈ ગઈ. નહીં પણ પેલું જે દાદાએ પહેરેલું છે ને હું આપેલું, બહુ મોંઘામાંનું છે, હવે તમે મને સસ્તું આપો કે મોંઘું, મારું કામ તો પહેરવા. પણ જેટલી વાર પહેરે એટલી વાર બધાને કહેતો રહે, આ મારું નહીં, હું આપેલું તે આટલા રૂપિયાનું આવેલું, આ કંપનીનું છે, પેલી દુકાનમાંથી છે, ગેરંટીવાળી વસ્તુ છે. હવે તમે આપી જ દીધું તો એ તમારું રહ્યું નથી. તો આનું નામ મન, કે મનમાં કંઈ હોવું નહીં જોઈએ, મન તમારું હોવું જ નહીં જોઈએ. આપ્યા પછી તમારું હોતું નથી. ધન, કે તન મન ધન તમારા છે. એકવાર ધન આપી દીધું પછી એનો વિચાર નહીં કરો. આપણે ધન ન આપી શકીએ કેમ? કે ધનની અંદર ઘણી બધી માયાઓ રહેલી છે, તમારા પોતાના માટે, તમારા પરિવારની માટે, તમારા શોખ માટે, તમારા મોજ માટે, એનો તમે ઉપયોગ કરો. ધર્મને માટે જ્યારે તમે આપો છો ત્યારે એમાંથી જો તમે આપીને છૂટા થયેલા હોય, 10,000 રૂપિયા હોય ને ઘરમાં 7,000 રૂપિયા અપાઈ ગયા હોય અને એ 3,000 રૂપિયાની જરૂર નથી તો જ તમે એને આપી શકો. પણ એ 3,000 રૂપિયાની પણ જો તમને આસક્તિ હોય કે મને પાછા કામ લાગશે તો એ તમારાથી છૂટતા નથી. દાન આપણે ત્યારે જ કરીએ છીએ કે જ્યારે એ પૈસાની આપણને જરૂર નથી. જ્યાં સુધી આપણને જરૂર હોય ત્યાં સુધી એ પૈસા આપણી પાસે જ રહે. આપણો કઈ જૂનો પેન્ટ હોય અને કોઈને આપણે આપી દઈએ પછી આપણે શું કે હું દાન કરું એમ કે, કેમ મારા જૂના કપડાં હું બીજાને આપી દઉં, પણ એવા નવા તો લાવે ખરો કે નહીં? મારા જૂના ચપ્પલ હોય તે બીજાને આપી દઉં તો આપણે બીજાને આપી દઈએ પછી વગર ચપ્પલ લઈ દઈએ? તો મેં કોઈ એ આપી દીધા પછી નહીં, બીજા બે જોડી લાવ્યો ને એટલે એને રિટાયર કરી રહ્યા. તો તમે આપી ક્યારે થઈ ગયા? કે જ્યારે એ તમને જરૂર નથી ત્યાં. જે વસ્તુ પૈસા આપવામાં જો તમારી માયા હોય તો પૈસો છૂટે નહીં. ભગવાનને પગે લાગીને તમે 10 રૂપિયા આપો એટલે 10 રૂપિયામાં તમારી માયા નથી, એ 10 રૂપિયાની તમને જરૂર નથી, અને તમને જરૂર નથી એટલે જ તમે આપો. બાકી જો જરૂર હોય તો એ પૈસા આપણે ગજવામાંથી નીકળે જ. એટલે સક્તાને નિષ્કામ ભાવનાને જ કહેવાય કે ભક્તિ તો શરીરથી દેખાય, કરતા દેખાઈએ, પણ કઈ ભાવના તરફ આપણી ભક્તિ વળે છે એની ઉપર ઘણું બધું નિર્ભર રહે. પછી તન હોય, મન હોય કે ધન, આ 300 આસક્તિના વિષયો, આ 300 વાસનાના વિષયો, એ જ્યાં સુધી તમારા સ્વાર્થ જોડે જોડાયેલા છે ત્યાં સુધી એ આસક્તિ, અને સ્વાર્થથી મુક્ત થઈને જોડાઈ જાય ભગવાનની અંદર, ધર્મની અંદર, તો ત્યારે એ ભક્તિ કહેવાય. એટલે આપણે જે પણ કંઈ કરીએ છીએ તે વિચારો. તન મન ધન અર્પણ કરનારી એક વ્યક્તિને હું જોયું અને એનું નામ હતું કાંતિભાઈ લાકડાવાળા, કે જે બિલ્લીમોરાનો કરોડપતિ વ્યક્તિ હતો, લાકડાનો વેપારી. પણ એના માટે એવું કહેવાય છે કે એણે પોતાનું ઘરબાર છોડીને એક ધોતી અને ગંજી ઉપર આશ્રમમાં આવીને ઉભો રહ્યો. કરોડપતિ માણસ, આજે પણ એનું ફેમિલી કરોડપતિ છે. એના ઘરની અંદર ચાંદીના વાસણો હતા, એ લોકો ચાંદીના વાસણમાં ખાતા. પણ એનું પોતાનું કેવું હતું કે એક દિવસ એમ કે અમે દાદા જોડે બહાર ગયા કોઈ પ્રોગ્રામમાં, કોઈ કાર્યક્રમમાં, અને દાદાએ મને પોતાની જોડે જમવા બેસાડ્યું. જે દિવસે મને દાદાએ પોતાની જોડે જમવા બેસાડી દીધો તે દિવસથી હું મારા બાપ જોડે જઈ ગયો નથી, બાપને હું ત્યાં છોડ્યું. કેમ? તો મને મારો બાપ મળી ગયો છે, હવે એની મને જરૂર. એ માણસે ત્યાર પછી પોતાના બાપનું મોડું નથી અને બધું મૂકીને આવી ગયા. બસ હવે મને પરિવાર નથી જોઈતો, મને કંઈ નથી જોઈતું, બધું છોડી દીધું. પહેરેલા કપડે મને, અને પહેરેલા કપડે માણસ આવીને દરરોજ સવારનો નિયમ કે સવારના 7 વાગે એટલે આખો આશ્રમ વાળવાનો,
જે કરોડપતિ માણસ જેના ઘરે નોકરો રહેતા હતા એને તન મન ધન બધું અને બધું ઘરે મૂકીને આશ્રમની અંદર આવીને છેલ્લા શ્વાસ સુધી એ આશ્રમમાં રહે. પણ એને ચોખ્ખું કીધું કે જે દિવસે હું દાદા જોડે જમી લીધું તે દિવસથી મારા બાપનું મોડું નહીં જોયું, એની જોડે જઈમો પણ કે નથી, મારા પરિવાર જોડે જઈ બસ પૂરું થઈ ગયું, હવે બધું જ મને મળી ગયું. આવો એક વ્યક્તિ હતો કે જેણે બધું અર્પણ કર્યું. અને એવું કહેવાય છે કે એણે પોતે એફિડેવિટ કરી, એણે ગોયલ સાહેબ પોતાના બાપનું નામ હટાવીને દાદાનું નામ મૂકી દીધું કે કાંતિભાઈ ગજાનંદ સાના, આ એમ કે એફિડેવિટ કરીને બતાવી દીધું, આ અમારો બાપ અને અમે એના દીકરા, અમે મરી જાય તો બી અમારું શરીર નહીં લઈ જતા, એને હોંકી દઉં. હવે આવું કોણ કરી શકે? આખી જિંદગી દાદાના કામમાં પોતાના શરીરનો અમે ઉપયોગ કર્યો, છેલ્લા શ્વાસ સુધી બધું અર્પણ કર્યું. આનું નામ કહેવાય નિષ્કામ ભક્તિ. આજે આપણે આવીએ ખરા, આપણે બોલીએ ખરા, પણ એક જ સકામ ભાવ. તમે એક માળા કરો તે પણ કઈ વસ્તુમાં, તમે પૂજા કરો તે પણ તમારી ઈચ્છામાં, તમે સેવા કરો એ પણ તમારે માં, દરેક વસ્તુ જે આપણે ભક્તિ માર્ગમાં આપણે કરીએ છીએ એની પાછળની આપણી ભાવનાઓ જ સકામ. અને માણસનું મન એટલું સકામ હશે એટલા માટે આપણા શાસ્ત્રોએ ઘણી બધી સ્તુતિઓ એવી બનાવી, ઘણી બધી પૂજા એવી બનાવી, ઘણા વ્રત એવા બનાવ્યા છે કે જે વ્રત કરો એટલે એમાં લખવામાં આવે આ વ્રત કરો તમારું આ કામ થશે, આ વ્રત કરો, આ વ્રત કરો તમારા ઘરમાં સમૃદ્ધિ આવશે. એ આપણું મન જાણીને આ બધી વસ્તુ નક્કી કરે કે માણસ એ સકામ જ છે, એની ભાવનાઓ એ સ્વાર્થ વૃદ્ધિ જ. જો એનો સ્વાર્થ સાધવામાં ન આવે તો એ માણસ જિંદગીમાં ભક્તિ કરી શકે. એટલે ભગવાન તરફે વાળવા માટે એને સકામ સાધનાઓ આપવાની. એ સકામ સાધના કરતા 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 એક દિવસ એ નિષ્કામ થશે. નાના છોકરાને મનાવવું હોય તો એક ચોકલેટ આપવી જ પડે, કોઈ કામ કરે તો એક ચોકલેટ આપવી જ પડે. એ નાનો છોકરો પટાવવો હોય તો ચોકલેટ આપવી પડે. તમે ચોકલેટ ન આપો તમારું કોઈ પણ વસ્તુ કહેલી જ ન માન. તેમ આ સકામ સાધના એ તમને આપવામાં આવેલી એક ચોકલેટ છે કે તમે આ કરો તમારું આ થઈ જશે. એક થઈ જાય એટલે તમને શ્રદ્ધા બેસે, એ તમારી શ્રદ્ધા બેસી ગઈ, ધીમે 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 એ શ્રદ્ધા તમારી પ્રજ્ઞા થાય, બુદ્ધિ શુદ્ધ બુદ્ધિ થાય. અને શ્રદ્ધા જ્યારે પ્રજ્ઞા બને ત્યારે તમે નિષ્કામ ભક્તિ કરો કે ભગવાનની કૃપાથી બહુ થયું, હવે અમને કંઈ નહીં જોડે, હવે અમને અમારું કલ્યાણ કરો, હવે અમારો જન્મ ધર્મના કામ માટે છે. એ ત્યાર પછી આ સીધે સીધું નિષ્કામ બનાતું નથી, પહેલાં સકામ બનવું પડે. એ સકામ બનતા 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 પછી તમે નિષ્કામ બનો. એટલા માટે આ બધી સાધનાઓ આપવામાં આવે કે તમે કરોડ જપ કરી નાખો તમારું આ દુઃખ દૂર થાય, અને એનાથી ફરક પડે તો શ્રદ્ધા વધશે. એટલે પરમાત્માની પ્રાપ્તિ ત્યારે જ થશે કે જ્યારે આપણું મન, આપણું માનસ એ નિષ્કામ ભક્તિ તરફ આપણે આગળ વધે. અને જ્યાં નિષ્કામ ભક્તિ આવે ત્યાં એનાને આપણા સિવાય બીજું કોઈ હોતું. એટલે હું તો ઘણાને કહું કે તમે જ્યારે ગુરુ દરબારમાં આવો ત્યારે તમે એકલા જ છો એમ સમજો. ઘરેથી તમે ઘણા બધાને સાથે લઈને આવો, ચાલ હું ગુરુવાર ભરી આવું બધાનું ભલું. તમે અહીંયા આવીને પગે લાગો, પ્રાર્થના પણ ત્યારે અમે કરો, દાદા તમને પગે લાગીએ મારા પરિવારનું ભલું કરો, ત્યાં તમે બધાને લઈને આવો. અહીંયા તમે પગે લાગો ત્યારે પણ આ જ વસ્તુ માનતો કે દાદા હું તો અહીંયા આવું છું મારું ભલું થયું, પણ મારા છોકરાનું થાય, એનું લગ્ન થાય, ઘણા વખતે લાગતું નથી, એનું કંઈ થઈ જાય કરો, ત્યારે મારે કહેવું પડે કે જેનું લગ્ન કરવાનું તેને લાવો, કેમ કે એ તો કદાચ જ આવે. તો જેને રોગ થયો છે એ તો ડૉક્ટર પાસે નહીં આવવાનું,
તો એની દવા તમને લઈને ચાલે? હા, તમારા લગ્ન નહીં લાગતા તો મને કહો. દાદા મારા છોકરાને નથી લાગતા. ત્યારે મારે કેવું પડે, તારા તો થઈ ગયા, થઈ ગયા બસ, તો તું બે જશે. મારી છોકરીને નથી લાગતા, મારા છોકરાને નથી લાગતા. અને તાણુથી તો ઠીક છે, એ તો ઘણું સારું છે કે તમે સકામ છો, તમને શ્રદ્ધા છે માટે તમે પૂછો છો. જ્યારે એ લોકોના કામ થઈ જશે ત્યારે તમે છોડીને તમે નિષ્કામ તરફ જોડો. આ સારી નિશાની છે કે તમે તમારા પોતાના માણસો માટે માંગો. પણ તો ઘણા માણસો એવા જોયા છે કે એનું ભલું થઈ ગયું, એના પરિવારનું ભલું થઈ ગયું, એ તો ત્રીજાનું જ માને. વચ્ચે મારી પાસે એક આવેલું, એક કોઈ બેન હતા, દાદા બહુ મળવાનું છે, બહુ અર્જન્ટ છે. ક્યારે આવીએ? તો આવો તમે એક રવિવારે ટાઈમ આપો, આવી બોલો. દાદા બહુ ટેન્શન છે. હું તો શું થયું? તો ટેન્શનમાં એવું છે કે મારા જે પતિ છે એના ભાઈના છોકરાની ફોઈની છોકરી, એને એને એમ કે કોઈ આને ભાગી ગઈ. મેં કહું હવે તારા ભાઈના ફોઈના છોકરા હું કા લેવા જાઉં છું? મને હવું જ સમજ નહીં પડી રહી. મેં કહું આના હારું તમે મને આટલો બધો ટાઈમ લીધો કે જે સગપણ બતાવતા બી તમને 5 મિનિટ જાય. કાકાના માસીના ફોઈના છોકરાની છોકરી ભાગી ગઈ એમ કે હવે આ કઈ વારસા એ? એટલે મારે પાસે પૂછવું પડે કોની કોની ભાગી? તમારી ભાગી ને? ના, એવું ક્યાં બોલો તમે? તમારી કૃપાથી સારું જ છે. કાકીના માસીના જવાબ કયું સગપણ? મેં ત્યાં પછી અડધે ગયો ને હું પૂછવાયો. મેં કહું પાછું મને કહો. એટલે મરિયા મરિયા અનિયા અનિયા પીલી પેલા નીકળ્યું. મેં કહું એ કોઈ દિવસ અહીંયા આવી ગઈ? નહીં, એ તો પાછી કોઈ દિવસ નહીં આવી. ભાગી ગઈ પછી ક્યાંથી આવવાનું? મેં કહું જવા દેતો પછી. નહીં પણ દાદા કંઈક કરો એમ કે એનું ભલું થાય, પાછી આવી જાય એવું કરો. મેં કહું જતા વખતે જો મને કહીને નહીં ગઈ હોય તો પછી બોલાવું કઈ રીતે? કારણ કે આ સગપણ એટલું લાંબુ છે, કાકાના માસીના ફોઈના જવા ક્યાં 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 પહોંચી ગયો. એટલે મારે ભાઈ બે હાથ જોડ જવા પડે, ભાઈ મને માફ કરજો ને, તમારા હોદી રાખો ત્યાં સુધી ઠીક. પણ આ કેટલું લાંબુ સગપણ! હવે એના હારું તમે માંગવા આવ્યા, જે ભાગી ગયો તેને ફિકર નહીં મળે, જેની છોકરી ભાગી ગઈ તે મા બાપને ફિકર નહીં મળે, અને એની ફિકર તમે લીધી. બસ દાદા આટલું કરી આપજો, એના વતી હું પગે લાગી જાઉં તો કેવી રીતે આ બને જ? કેવી એના વતી તમે કંઈ પણ કરો એ નથી બનવાનું. આ સકામ ભાવના, તમારું પોતાનું હોય ત્યાં સુધી ઠીક છે, એ પણ ઠીક છે. પણ આ તો ત્રીજું ચોથું પાંચમું જ કંઈ નવું નીકળે, અને એ પાછું આપણે જોવાનું. એવી ભક્તિ એ ફળતી નથી. જેવા ઘણા માણસો આવી જાય ત્યારે મારા મનમાં એ જ વિચાર આવે કે તમારું ભલું થાય ત્યાં સુધી તમે વિચારો, તમે ત્રીજા ચોથા પાંચમાનું ક્યાં સુધી લઈ જાય? એટલે સદગુરુ છે, ભક્તિનો માર્ગ છે. તમે જ્યારે અહીંયા આવો એ તમે ત્યારે એકલા જ, અને જ્યારે તમે હોલમાં બેસી જાઓ ત્યારે તમારો પરિવાર પણ તમારી સાથે મળે, ત્યારે તમે પૂરેપૂરા એકલા. ભલે અહીંયા બધાને જોડે આવો, આખા પરિવારને લઈને આવો, પણ એક વાત અહીંયા તમે બેસી ગયા ત્યાંથી તમે એકલા થઈ ગયા, તમે અને એ. એના સિવાય પછી એની વચ્ચે કોઈ જ નહીં. અને જ્યાં તમે અને એ હશે ત્યાં જ આ આકર્ષણ ઊભું થશે, ત્યાં જ ભક્તિ શરૂ થશે, ત્યાં જ શ્રદ્ધાનો જન્મ થશે. બાકી તમે જે પણ કંઈ કરો છો એ આસક્તિ છે. અને એટલા માટે કહ્યું કે નિષ્કામ ભાવના, નિશ્ચલ ભાવના જ્યાં હોય ત્યાં જ ભગવાનના દર્શન. તમે નિષ્કામ થઈને આવો, ઈચ્છાઓ મૂકીને આવો, તમે ભક્તિ કરો છો, ફળ તમને મળશે. તમને જે પણ કંઈ જરૂર હશે એને ખબર જ છે. જે કીડીને કણને હસીને મણ જે આપી શકે તે તમને ભૂખા કેવી રીતે રાખી શકે? જેને આખા દુનિયાની ખબર છે, કીડીના દરમાં પણ એ ખાંડને મોકલે છે. તમારા ઘરમાં તમે જે પણ કંઈ બનાવો છો, બધી વસ્તુ ડબ્બામાં પૂરીને તમે રાખો, તમારા ઘરમાંથી જ્યારે કીડી નીકળે ને ત્યારે તમને વિચાર આવે આ કીડી આવી ગઈ, તમે કીડીને ખંખેરી કાઢો જતી રહેશે, ત્યારે તમે વિચાર કરો કે આ કીડી જીવતી કેવી રીતે?
તો તમે જે ખાતા મૂકતા જે દોડાઈ જાય, તમે વસ્તુ ભરતા જે દોડાઈ જાય, એવું કોઈક પણ વસ્તુ લઈને એ જાય. તમારા ઘરની અંદર ભગવાન એનો પણ એની પણ વ્યવસ્થા કરે, એને પણ ખોરાક જે પહોંચાડી શકે, કીડીને કણ અને હાથીને મણ. તે લખી રાખો કે તમારી જે પણ વેદનાઓ છે એ બધી એને ખબર, તમારી તકલીફો. તમે સામાન્ય વસ્તુ વિચાર કરો કે જે ભગવાને આપણી કેટલી કદર રાખી છે, કે જ્યારે માણસ જન્મે છે, બાળક નાનું હોય છે, જ્યારે પેટમાં હોય ત્યારે એને ત્યાં ખોરાક કઈ રીતે મળે? તો માના ગર્ભમાં માં જે ખાય તે બધી વસ્તુ એને મળે. ત્યાં એને પાણી કઈ રીતે મળે? તો માના પેટમાં જે પણ કંઈ પાણી થાય છે, જે પણ કંઈ પિશાબ બને છે, તે બધો છોકરો પીએ, એને ભગવાન ત્યાં પણ પહોંચાડે. એ બહાર આવી જાય એટલે ભગવાનને ફિકર હોય કે આને ભૂખ લાગશે પણ એના દાંતમાંથી શું કરવું, એટલે ભગવાને દૂધની વ્યવસ્થા કરી. જેવું બાળક જન્મે એટલે માના સ્તનમાં દૂધ આવે. જેણે પેટ આપ્યું છે એણે તમારો આહાર પણ નક્કી કર્યો, જેણે ભૂખ આપી છે એણે ખોરાક નક્કી કર્યો, અને જેણે ખોરાક નક્કી કર્યો છે તેણે તમારી વ્યવસ્થા કરી. ભગવાનને ખબર છે કે એના દાંત નથી, એ ચાવશે શું. એટલે પહેલા સમયમાં દૂધનો ખોરાક મૂકી દીધો, અને દૂધ પણ બીજું નહીં, માના સ્તનનું દૂધ. માં જે ખાય તે દૂધ દ્વારા આવે, બાળકના દાંત નહીં મળે એટલે દૂધ. એ દૂધ પીતા પીતા મોટો થાય એટલે એના શરીરને વધારે પોષક દ્રવ્ય જોઈએ, એટલે એને કઠણ ખોરાક ખાવાના આવે. એના માટે ભગવાન દાંત પણ આપી દે. આ દાંત આપણે નથી પેદા કરતા, એની જાતે પેદા થઈ જાય, એની જાતે ઉગે. જો ભગવાનને કેટલી ફિકર કે મોટો થઈને એને વધારે વસ્તુઓ ખાવાની છે, મજબૂત વસ્તુઓ ખાવાની છે, ત્યારે જ એનું શરીર કામ કરી શકે. તો કઈ રીતે ખાશે? તે ખાવા માટેના દાંત પણ તમને આપે. હવે જેણે આટલી બધી ફિકર કરી હોય તેને તમને શું જરૂર છે એની બધી એને ખબર. તમારું કામ ફક્ત ભક્તિ કરવા. અને કેવી ભક્તિ? નિષ્કામ ભક્તિ. એક સમય સુધી સકામ કરો બરાબર, પણ વર્ષોથી પછી તમે આવતા હો ને હજુ પણ તમારી સકામ ભક્તિ ચાલે, એક ખોટું. તમારું ભલું થઈ ગયું, તમારા પરિવારનું ભલું થઈ ગયું, છોકરાઓ થઈ ગયા, એના લગ્ન થઈ ગયા, એના છોકરા થઈ ગયા, નોકરી મળી ગઈ, ઘરબાર થઈ ગયું, હવે પણ હજુ હવે કોનામાં માયા? તો હવે છોકરાના છોકરામાં માયા. આ કાળ સુધી ચાલ. હવે તમને વિશ્વાસ બેસી જવો જોઈએ કે આટલા વર્ષોથી જેના પાસે આવવાથી અમારું ભલું થયું છે તે બાકીના બધાની પણ વ્યવસ્થા એક કરો. હવે એ વસ્તુ નિષ્કામ બનવી જોઈએ, હવે કઈ માંગણી નહીં હોવી જોઈએ. હવે જે પણ કંઈ કરો છો એ તમારા આત્મ ઉદ્ધારનો છે. અહીંયાથી વસ્તુ બંધ થઈ ગઈ. તમારો આત્મ ઉદ્ધાર, તમે અને એના સિવાય બીજું કંઈ. તમારું તન, તમારું મન, તમારું ધન, એને જે ઉપયોગ કરવો છે તેનો. અને એ નિષ્કામ ભાવના જ્યારે તમારી વધતી જાય, વધતી જાય, વધતી જાય, ત્યારે જઈને એ ભાવનાઓમાં તમને ભગવાનના દર્શન થાય. પણ હવે એ ભાવનાઓ નિષ્કામ કરી દે. પણ હજુ પણ આપણી ભાવનાઓ એ નિષ્કામ થતી નથી, આપણી ભાવમાં આજે પણ સકામ. એટલે નિષ્કામ ભાવના જો હશે તો એના દર્શન તમને થશે. પણ એ દર્શન જે પણ થાય છે ભાવનામાં થાય, એ યાદ રાખજો. એ ભગવાન કોઈ ઉપરથી ઉતરતા નથી કે નીચેથી પ્રગટ નથી થતા. તમારી અંદરની ભાવનાઓ તમને દર્શન કરાવે. એ જ કાંતિકાકાની વાત કરી કે દર પૂનમે એમનો નિયમ હતો કે શિરડી જવાનો, અને શિરડી જાય ને સાંઈબાબાના દર્શન કરે, શિરડી જાય ને સાંઈબાબાના દર્શન. દાદાની સાથે જોડાઈ ગયા પછી પણ એ શિરડી જતા. એટલે એક દિવસ દર્શન કરવા માટે આવ્યા. દાદા કે કાંચ આવ્યો? તો દાદા મારો નિયમ છે પૂનમે હું શિરડી જાઉં, એટલે શિરડીમાં દર્શન કરવા માટે. એટલે દાદાએ હાથ કરીને આશો જાઓ, કઈ વાંધો, દર્શન થશે. તે દિવસે શું થયું કે દર્શનની લાઈનમાં ઉભા રહેલા અને જેવી સાંઈબાબા તરફ નજર પડી
તેવું સાંઈ બાબાના રૂપમાં એમને દાદા દેખાય, આજ આશીર્વાદ આપતા એ જગ્યા એ વારે વારે જોઈ કે હું તો સાંઈ બાબાને દર્શન કરું છું, દાદા કેમ દેખાય? પણ દાદાનું વાક્ય જા દર્શન થશે એ સાંઈ બાબાના સ્વરૂપમાં એમને દાદા દેખાય, દાદા દેખાય, દાદા આશ્રમમાં આવીને દાદાના પગ પકડ્યા, અને જેવા પગ પકડ્યા તેવા દાદાએ કીધું દર્શન થયા બરાબર થઈ ગયા, ત્યારે એમણે દાદાની સામે સંકલ્પ લીધો કે ભગવાનને શોધવા માટે હું શિરડી જતો હતો અને શિરડીમાં પણ મને ભગવાન દેખાયા તમારા રૂપમાં, હવે આજથી આ નિયમ પૂરો થઈ ગયો, હવે પુનઃ મેં શિરડી નહીં, હવે હું અહીંયા જાઉં ક્યાં પણ ચાલે, અને છેલ્લા શ્વાસ સુધી આ નિયમ પાડ્યો પછી શિરડી જવાનું. એટલે શિરડી જતા હતા એ આકર્ષણ હતું, એમની અંદરની ભાવનાઓ હતી, એ ભાવના એક દિવસે એને ગુરુના દર્શન કરાવ્યા, એ મૂર્તિમાં જ એમને દર્શન થયું. આટલા વર્ષોથી જતા હતા ત્યારે આ ભક્તિ પડી, એટલે પછી ત્યાં સુધી જવું નહીં પડ્યું, પછી ઘર બેઠા ભગવાન. એ જ વસ્તુ વ્યાસકાકાની થઈ. આજે વ્યાસકાકાની જે તમે ભજનની ચોપડીઓમાં ભજન ગાઓ છો, આ બધા કઈ રાતોરાત ભજન નથી ભાઈ, કોઈની કૃપા થઈ, ગુરુદેવની કૃપા. એ વ્યાસકાકા રંગવદૂત મહારાજને નારેશ્વરમાં પગે લાગવા જતા, અને રંગવદૂત મહારાજ પાસે ગયા ને નવમ રંગવદૂત મહારાજને કીધું એમની પ્રસ્તાવનામાં વાંચજો, હું લખેલી છે પ્રસ્તાવ. અને રંગવદૂત મહારાજને ત્યાં કીધું કે બાપજી વારે ઘડી અવાતું નથી, હું પોસ્ટ માસ્ટર છું, આખી પોસ્ટ ઓફિસની જવાબદારી, એટલે જ્યારે જ્યારે અવાય ત્યારે આવવાનો પ્રયત્ન કરું છું, પણ વારે ઘડી અવાતું નથી. ત્યારે રંગવદૂત મહારાજે કીધું કે તમે મને અહીંયા સુધી મળવા આવો છો, હું તો ત્યાં જ છું, ત્યાં જોજો ત્યાં. અને એક અઠવાડિયામાં વ્યાસકાકાને આપણા દાદાના શિષ્ય બાબુભાઈ, બહુ જૂના શિષ્ય હતા, એ વ્યાસકાકાને દેસરા લઈ આવે છે. અને વ્યાસકાકા જયારે દેસરા આવવાના ત્યારે દાદા આગળથી કહી રાખે કે આજે કોઈ ભક્ત આવવાના છે. ત્યારે કોઈ મોબાઈલ નહીં હતા, ત્યારે કોઈ ટેલિફોન નહીં હતા, લેન્ડલાઈન હતા. અને દાદા તૈયાર થઈને બેઠેલા કે કોઈક મારો ભક્ત આવે છે. અને જેવા વ્યાસકાકા આવે અને દાદાને મળે છે ત્યારે દાદા કે હું તારી રાહ જોતો. અને પછી ત્યારે આજુબાજુવાળાએ કીધું કે ક્યારના કોઈની રાહ જોતા, તો હવે અમને ખબર પડી તમે. અને દાદાએ માથે હાથ મૂકી દીધો અને ત્યાંથી જે કવિત્વની શક્તિ થઈ, આજે તમારા હાથમાં જે ભજનની ચોપડી છે, વ્યાસકાકાએ 150 ભજન બનાવ્યું, તમને 50-60 ભજન આપ્યા છે, પણ એવા તો 150 ભજન. અને પછી તો ગુરુકૃપાનો વરસાદ થયો, દર ગુરુવાર આવે ને એક ભજન બને, દર ગુરુવાર આવે ને એક ભજન બને, 52 ગુરુવારના 52 ભજનો લઈ, એક પણ ગુરુવાર ખાડો નહીં. હવે તમે વિચારો કે નારેશ્વરની અંદર એમની ભક્તિ હતી, નારેશ્વરની અંદર એક આકર્ષણ, એક પુરુષાર્થ હતો, ત્યાં સુધી જવાનું, ત્યાં સુધી જવાનું. અને એક દિવસે એ પુરુષાર્થ એમનો ફળ્યો, પછી નારેશ્વર જવું નથી કહ્યું, એમને ગુરુદેવ નજીકમાં જ પ્રાપ્ત. હવે આના પરથી ખબર પડે કે તમે જ્યારે નિષ્કામ થઈને ભગવાન પાસે પહોંચો છો ત્યારે એક દિવસ તમારી ભાવનામાં તમને એ દર્શન આપે, અને એ જ્યારે દર્શન આપે ત્યારે યાદ રાખો એ દર્શન થાય અહીંયાથી, અહીંયાથી જ આ દર્શન થાય, પણ એ દર્શન આ તમારી આંખોથી સુમે, કારણ કે અનુ આપણે વધારે સાચું માનીએ, અનુ પછી માનીએ, આનાથી જુઓ તો તમે સાચું માનો, આખી દ્રષ્ટિ તમારી ફેરવાઈ. અને અહીંયાથી દર્શન થાય એ અહીંયાથી દેખાય, અને આ દ્રષ્ટિમાં જ્યારે આ દર્શન દેખાય છે ત્યારે સમજો કે આખી સૃષ્ટિનું પરિવર્તન થઈ જાય. એવા દાદાના દર્શન કે આપણે એક નંબરની અંદર વીણાબેન છે એ અમેરિકા રહી, એને એક વાત એમ કે રાતના દાદા બેઠેલા અને એ જ કાંતિભાઈ ને એ જ મગનભાઈ ગોયલ સાહેબ સાથે વાતો કરતા, ત્યારે વીણાબેન બાજુમાં એક નંબર મારે અને એને અચાનક રાતના જાગ આવી અને દાદાની ચર્ચા 3-3-4-4 વાગ્યા સુધી ચાલી. હવે તે સમયે જોશી સાહેબ, કાંતિભાઈ, મગનભાઈ આ બધા ત્યાં ચર્ચા કરે બે નંબર,
અને જોયેલું ત્યાં સોનો વજાવ્યો દાદા, એટલે અમને જાગ આવી એટલે પાટલા બારણેથી જવા ગયા અને જોયું, તો જોયું તો દાદાના માથા ઉપરથી એક ધોધ પડે, જેમ ગંગાનો ધોધ પડે તેવો એક ધોધ પડે, અને ધોધ જોયો એમ, એટલે જોયો એટલે આશ્ચર્યચકિત થઈ ગયા, આ શું જોયું, વારે ઘડી જોયું તો એકનું એક દ્રશ્ય દેખાય કે દાદા બોલે છે અને માથા પરથી ધોધ પડે. એમણે દાદાને પગે લાગી લીધું ને આવી રહ્યા હતા. બીજે દિવસે એમણે જોશી સાહેબને કીધું. હવે જોશી સાહેબ બહુ જ્ઞાની વ્યક્તિત્વ, એમણે જેટલું અધ્યયન કર્યું હશે એટલું અમારું કોઈ નહીં કર્યું હશે, એટલા બધા આધ્યાત્મિક પુસ્તકો, એટલું બધું જ્ઞાન, અને દાદાની બહુ નજીક હતી. એટલે એમણે જોશી સાહેબને વાત કરી કે જોશી સાહેબ કાલે હું આવીને મને આવું કંઈ રાતના એક વાગે તમે બધા વાત કરતા હતા ત્યારે દાદામાં દેખાયું. ત્યારે જોશી સાહેબે કીધું કે તું ધન્ય થઈ ગઈ, જા અને દાદાને બે નંબરમાં પગ પકડી લો, હવે ભગવાનને જોવાની જરૂર નથી, આ તો તને સાક્ષાત શક્તિનો સ્ત્રોત દેખાયો, હવે બીજે કશે જોવાની જરૂર નથી, સાક્ષાત શક્તિ તને દેખાય. હવે તમે વિચારો, ભાવના હતી, ભક્તિ હતી, તો હૃદયની અંદર દર્શન પણ. એટલે જ્યારે તમે નિષ્કામ ભક્તિ કરતા કરતા આગળ વધો ત્યારે ભાવનામાં દર્શન થાય. નરસિંહ મહેતાને નિષ્કામ ભાવથી થયા, મીરાબાઈને નિષ્કામ ભાવથી થયા, સંત તુકારામને નિષ્કામ ભાવથી. જે નિરંતર ભક્તિ કરે છે, જે નિરંતર ગુરુવાર ભરે છે, જે એક પણ દિવસ ભક્તિ કરવાનું બાકી રાખતા નથી, એવા તમામ ભક્તોને એક ને એક દિવસ દર્શન ચોક્કસ થાય છે. અને મને ખાતરી છે જે લાગ લગાડે આજે ગુરુવાર ભરતા આવ્યા છે, ખાતરી તો શું, હું તો ગેરંટી આપું છું કે તમને પણ દર્શન થશે. અને એવા દર્શન ભાવનાથી, માટે જે પણ સકામ ભાવના હોય હવે ઓછી કરો, હવે તમારે નિષ્કામ ભાવનાથી આગળ વધવાની જરૂર, કારણ કે નિષ્કામ ભાવના એ તમારું સૌભાગ્ય બનાવે ભગવાનના દર્શન. તો આજના ગુરુવારે આપણે ગુરુદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જાણે જાણે અમારી ભૂલો થઈ ગઈ તો માફ, પણ સકામ ભાવનાથી અમે ભક્તિ કરતા આવ્યા છે, એ ભક્તિના ફળ પણ અમને પ્રાપ્ત થયા છે, હવે અમારી શ્રદ્ધા વધી છે, અમારી પ્રજ્ઞા, અમારી બુદ્ધિ એ અમારી પ્રજ્ઞા બની, તો અમે તમારા ચરણોમાં એટલી જ પ્રાર્થના કરીએ કે સકામ ભાવનામાંથી અમે નિષ્કામ ભાવના તરફ વળીએ એવી શક્તિ અમને આપો, અમારું માનસ નિર્મળ બને એવી કૃપા કરો. અને આ બધા ભક્તોને જેમ તમારું સાનિધ્ય દર્શનનું પ્રાપ્ત થયું, અમને પણ એક દિવસ અમારી ભાવનામાં જ ભગવાનના દર્શન થાય એવી